ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, અમે આજે અમદાવાદથી બાલાસિનોર જઈ રહ્યા છીએ. વર્ષા ઋતુની શરૂઆત થઈ ગયેલ છે. આકાશમાં આછા વરસાદી વાદળો વચ્ચે અમારી સફર શરૂ થઈ છે. અમદાવાદથી બાલાસિનોર લગભગ 100 કિલોમીટરને અંતરે આવેલું છે. અમે બાલાસિનોરમાં ડાયનાસોર ફોસિલ પાર્ક તેમજ ડાયનાસોર મ્યુઝિયમની મુલાકાત લઈશું. નયનરમ્ય લેન્ડસ્કેપને નિહાળતા અને પ્રકૃતિનો આનંદ માણતા અમે બાલાસિનોર સુધી પહોંચ્યા. ફોસિલ પાર્ક બાલાસિનોરથી 19 કિલોમીટર દૂર રૈયોલી ગામે સ્થિત છે. અમે રસ્તાની બંને બાજુની હરિયાળી માણતા માણતા તેમજ ગાયો ભેંસો ઘેટાઓના સમૂહને ચરતા જોતા જોતા ફોસિલ પાર્ક પહોંચ્યા. અત્યારે અમે રૈયોલી ગામ સ્થિત ડાયનાસોર ફોસિલ પાર્ક ખાતે આવી પહોંચ્યા છીએ. અહીં વાહનો પાર્ક કરવા માટે ઘણી જગ્યા છે, તેમજ પાર્કિંગના પણ કોઈ ચાર્જ નથી. ફોસિલ પાર્કમાં જવા માટે પણ કોઈ ફી નથી. અમે પાર્કમાંની ઓફિસના સ્ટાફ સાથે થોડી વાતચીત કરીને પાર્ક અંગેની માહિતી મેળવી, ત્યારબાદ અમે પાર્ક જોવા માટે આગળ વધ્યા. અહીં અમને સ્ટીવન સ્પીલબર્ગની જુરાસિક પાર્ક ફિલ્મની યાદ તાજી થઈ ગઈ. 1990ની આસપાસ સંશોધનકારોએ બાલાસિનોર નજીકના આ રૈયોલી ગામ પાસે ડાયનાસોરના અવશેષો હોવાની વાતની પુષ્ટિ કરી. આ જગ્યાએ 13થી વધુ પ્રજાતિના ડાયનાસોરના અસ્તિત્વના પુરાવા મળેલ છે. પૃથ્વી પર લગભગ 6.5 કરોડ વર્ષ પૂર્વે ડાયનાસોર જેવા પ્રાણીઓનું અસ્તિત્વ હતું. આ ડાયનાસોરની અલગ અલગ પ્રજાતિમાં શાકાહારી અને માંસાહારી બંનેનો સમાવેશ થાય છે. આ રૈયોલી સ્થિત ફોસિલ પાર્કમાં ડાયનાસોરની અલગ અલગ પ્રજાતિઓના જીવ અશ્મિઓ તથા ઈંડા તથા અસ્થિઓના અવશેષો જોવા મળે છે. પાર્કમાં આ વિષય ઉપર ઘણી માહિતી ઉપલબ્ધ છે. અમે ઘણો ખરો સમય ડાયનાસોર ફોસિલ પાર્કમાં ગાળ્યો અને ત્યારબાદ અમે ગુજરાત સરકાર નિર્મિત ડાયનાસોર મ્યુઝિયમ તરફ જવા નીકળ્યા, જે આ પાર્કથી લગભગ 500 મીટરના અંતરે જ આવેલ છે. હવે અમે ડાયનાસોર મ્યુઝિયમ પર આવી પહોંચ્યા છીએ. આ મ્યુઝિયમની સ્થાપના ગુજરાત સરકારે થોડા સમય પહેલાં જ કરેલી છે. આ મ્યુઝિયમની મુલાકાત માટે બાળકોની ₹20, મોટાઓની ₹50 અને વિદેશી સહેલાણીઓની ₹300ની ટિકિટ રાખવામાં આવેલ છે. મ્યુઝિયમ જોવાનો સમય સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધીનો છે. બાલાસિનોરના નવાબી કુટુંબના સભ્યો દ્વારા આ મ્યુઝિયમનું સંચાલન થઈ રહ્યું છે. ખૂબ જ વિવિધતાવાળું આ મ્યુઝિયમ દરેકને ખૂબ ગમે એવું છે. બાળકો માટે તો આ ખૂબ જ કુતૂહલનો વિષય છે. મ્યુઝિયમની અંદર ડાયનાસોરને લગતી ખૂબ જ માહિતી અલગ અલગ ગેલેરીઓમાં દર્શાવવામાં આવેલ છે. ડાયનાસોરની જીવંત પ્રતિકૃતિઓ ખૂબ જ આકર્ષક રીતે બનાવવામાં આવી છે. અન્ય સગવડોમાં
આ મ્યુઝિયમમાં એક ખાણીપીણી માટેના રેસ્ટોરન્ટ છે, તેમજ સોવેનિયર શોપ પણ છે, જેમાં ખૂબ જ સરસ ડાયનેસોરને લગતી સામગ્રીઓ વેચાણથી મળે છે, જે આપ યાદગીરી માટે લઈ જઈ શકો છો. બાળકો માટે પ્લેગ્રાઉન્ડ પણ બહારના ભાગમાં છે. આમ ડાયનાસોર મ્યુઝિયમ નાનાથી મોટા બધાને આકર્ષે તેવું સ્થળ કહી શકાય. વિશાળકાય પ્રાણીને આપ નજરો નજર નિહાળો, મનુષ્ય જાતિના ઉદ્ભવ પહેલાની દુનિયાનો નજારો માણો, ડાયનોસોરના સામ્રાજ્ય રાયોડીને અનુભવો ને જાણો. આશા છે કે આપ સૌને આ વિડીયો ગમ્યો હશે. આપનો આભાર. હવે ફરી મળીશું.